एक समय हतो जारे चकलीनी चिचियारी गामडा अने शहरोमां गूंजती हती, परंतु बदलाता समयनी साथे धीमे धीमे चकलीओनी प्रजाली लुप्त थई रही छे अने चकलीनो कलरव सांभळवो दोहलो बन्यो छे। त्यारे चकलीनी प्रजातिने लुप्त थती अटकाववा फ्रेंड्स ऑफ नेचर नवसारी द्वारा जिल चकलीना माळा अने पीवाना पाणीना कूंડાનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું છે। દુનિયાભરમાં લુપ્ત થઈ રહેલી ચકલીઓ અને અન્ય પક્ષીઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે વર્ષ 2010 થી દર વર્ષે 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે। જ્યારે નવસારી શહેર સહિત આજુબાજુના વિસ્તારોમાં ક્રોકેટના જંગલો વધતા ચકલીઓ ઘરના છાપરા પર નળિયાની બખોલમાં માળો બાંધતી થઈ છે અને શહેરોમાંથી ચકલી અદ્રશ્ય થઈ છે। ચકલીના અસ્તિત્વને બચાવવા માટે નાનો કૃત્રિમ ચકલી ઘરનું વિનામૂલ્યે ફ્રેન્ડ્સ ઓફ નેચર નવસારી દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ઘરની છત પર કે અન્ય જગ્યાએ પક્ષીઓને ચણ નાખી તેમજ પાણી વ્યવસ્થા કરવા પક્ષી પ્રેમીઓને આહવાન કરી વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી છે। હું કમલેશ ગાંધી, ફ્રેન્ડ્સ ઓફ નેચર નવસારી એટલે કે પૂનાનો વાઇસ પ્રેસિડેન્ટ છું। અમારી સંસ્થા આમ તો 30 વર્ષથી કાર્યરત છે, જે અમારા પ્રમુખ રાજુભાઈ દેસાઈ એટલે રાજુ મધરાઈના નામે ઓળખાય છે, એમણે પહેલેથી ચાલુ કરેલ હતી। અમે લગભગ 10 વર્ષથી એમાં જોડાયા છીએ અને આજે વિશ્વ ચકલી દિવસ એટલે કે 20મી માર્ચ છે, તે દિવસે અમે ચકલીના માળા લગભગ 700 અને પાણીના કુંડા 80 નંગ વિતરણ કરવાના છીએ। છેલ્લા 7 વર્ષથી અમે આ રીતે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરતા આવ્યા છે। સર્વે બધા ભાઈઓ બહેનોને અનુગ્રહ છે કે શક્ય એટલે તમે ચકલીના માળા લગાવો અને ખાસ જ્યારે આટલો કાળઝાળ તાપ અત્યારેથી જે માર્ચમાં ચાલુ થઈ ગયો છે, 40 ડિગ્રીની આજુબાજુ છે, તો ઘણી જગ્યાએ બર્ડ્સ એટલે કે ચકલી સિવાયના બી બધા બર્ડ્સને પાણી વગર તકલીફ પડતી દેખાય છે અને બેભાન થઈને પડેલા પણ અમારી રેસ્ક્યુ ટીમના હાથોમાં આવે છે। તો ખાસ કરીને પાણીના છાલકા નહીં હોય તમારી પાસે તો કોઈ બી વાસણમાં કે કોઈ બી બીજી રીતે પ્લાસ્ટિકના કુંડામાં કે ગમે તે રીતે પાણી ખાસ મૂકવા વિનંતી છે અને શક્ય હોય એટલા માળા લગાવો, તો તેનાથી ફક્ત ચકલીઓ નહીં એ સિવાયના બર્ડ છે જેવા કે દહીયડ છે કે ભાઈ દેવ ચકલી છે કે કાબર છે કે બધી ટાઈપના આમાં માળા બનાવી શકે છે, એનો ઉપયોગ થઈ શકે, તો આ ઉનાળામાં બહુ જ સારું રહેશે। કારણ કે અત્યારે એ લોકોનો બ્રીડિંગ પીરિયડ હોય છે એટલે એ લોકો ઈંડા મૂકીને બચ્ચાને સેવતે મોટા કરતા હોય છે, ઉછેરતા હોય છે। શક્ય હોય તો આ માળાની સાથે પાણીનું કૂંડું અને જે લોકો ચણી શકે એવું અનાજ, મોટું નહીં જેવું કે ઘઉં એવું નહીં પણ ઝીણ હોય વસ્તુ જે હોય, જે ચોખા છે ટુકડા ચોખા હોય કે એ રીતની જે બાજરી હોય એ ટાઈપનું ચણ સાથે નાખશો તો બહુ જ લાભકારક રહેશે। આજે આ બર્ડ બી આપણી એક જીવનચક્રનો બહુ મોટો ભાગ છે, બધું વર્ણવવા જઈએ તો બહુ લાંબુ થઈ જાય, તે છતાં હું ફક્ત એટલો અનુગ્રહ કરું છું કે ખાસ કરીને જેટલા માળા લગાવાય એટલા અને પાણીની માટેની વ્યવસ્થા રાખજો। પ્રાણી પશુ પક્ષી બધાને જ કામ આવશે, કારણ કે અત્યારના તાપમાં જ્યારે માણસો પાસે તો બધા બહુ જ ઓપ્શન હોવા છતાં પણ તકલીફમાં મુકાય છે, એ લોકો પાસે કોઈ ઓપ્શન નથી હોતા, તો ખાસ કરીને એ તમને વિનંતી છે। અત્યારે બી આ કામ ચાલુ રહ્યું છે, તમારા બધાનો સાથ સહકાર મળશે તો આવતા વર્ષે અંધી બમણા અમે લોકો માળાના માટેની વ્યવસ્થા કરવા માટે તૈયાર છીએ અને પૂરો દિવસ રાખીશું। આજે ફક્ત હાફ દિવસ જ રાખ્યો છે 8 થી 12 નો, પણ એવું લાગશે તો આખો દિવસ એક્સટેન્ડ કરીશું।